नमस्ते विद्यार्थी मित्रों, आप सौ मित्रों अपनी सौनी सहियारी यूट्यूब चैनल मिशन जीके में हार्दिक स्वागत है। तो विद्यार्थी भाई बहनों, स्क्रीन पर जे रीतना जो रहा छो, आज एक महत्वनी अपडेट अने जे विद्यार्थी भाई बहनों घना समय थी अंदरों अंदर डिस्कशन कर रहा है, आखरे विद्यार्थी भाई बहनों एलआरडी कट ऑफ केटलू रहे छे, एटले के एलआरडी जे मेरिट अटकवानी शक्यता केटले रहेली छे। कारण के आपणे जाणीए छीए के लिखित परीक्षा छे, फिजिकल परीक्षा छे अने डॉक्यूमेंट वेरिफिकेशन नुं काम पण पूर्ण थई गयुं छे। तो हवे फाइनल वध्युं छे एलआरडी कट ऑफ। विद्यार्थी भाई बहेनो, एलआरडी कट ऑफ बने तेटलुं वहेलुं रिलीज थशे अने केटलुं कट ऑफ रहेशे, शा आटलुं बधुं कट ऑफ नीचे रहेवानी शक्यताओ रहेली छे। तो विद्यार्थी भाई बहेनो, एलआरडी कट ऑफ आटलुं नीचुं रहेशे तेनी पूरेपूरी शक्यता रहेली छे। कारण के आपणे जाणीए छीए के हસમુખભાઈ પટેલ સરે ટ્વિટરના માધ્યમથી જુદી જુદી ટ્વીટ કરીને અપડેટ આપણને સતત આપતા રહ્યા છે। એવા સમયની અંદર એવી પણ અપડેટ આપેલી છે વિદ્યાર્થીઓ ભાઈ બહેનો કે આપણે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ છે એ પૂર્ણ થઈ ગયું છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર 1600થી જેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા, જેને ધ્યાને લઈને વિદ્યાર્થી ભાઈ બહેનો આની અંદર મેરિટ છે એ નીચે અટકવાની શક્યતા પૂરી રહેલી છે। સાથોસાથ હસમુખભાઈ પટેલ સર એવી પણ અપડેટ આપેલી હતી કે જે ઉમેદવાર એલઆરડીમાંથી જે કાંઈ બીજી પરીક્ષામાં પાસ થયા હોય તેવો વિદ્યાર્થીઓ જો પોતાનું જે પાછું ખેંચવા માંગતા હોય તો તે પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકે છે, તેવી પણ વિદ્યાર્થી ભાઈ બહેનો જાહેરાત કરેલી હતી। તો તેના કારણે પણ ઘણા ઉમેદવાર એવા હશે કે જે નીકળી જશે અને જેના કારણે પણ એલઆરડીનું કટઓફ નીચે રહેવાની પૂરી શક્યતા રહેલી છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, વાત કરીએ એલઆરડીનું જે કટઓફ છે, તો એલઆરડીનું કટઓફ આ પ્રમાણે રહેવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। તો એલઆરડીનું જે ફાઇનલ મેરિટ રહેશે વિદ્યાર્થી ભાઈ બહેનો, પુરુષ ઉમેદવારની સૌ પ્રથમ વાત કરીએ છીએ આપણે, તો પુરુષ ઉમેદવારની અંદર જનરલ કેટેગરીની અંદર એસી પ્લસ કટઓફ રહેશે વિદ્યાર્થી ભાઈ બહેનો, પૂરેપૂરી શક્યતા રહેલી છે। પુરુષ ઉમેદવારનું મેરિટ જે અટકશે, કટઓફ જે અટકશે એ એસી પ્લસ માર્કિંગની અંદર આ કટઓફ અટકવાની શક્યતા રહેલી છે। સાથોસાથ પુરુષ ઉમેદવારની અંદર અન્ય કેટેગરીની વાત કરીએ જેમ કે ઈડબલ્યુએસ, તો ઈડબલ્યુએસ કેટેગરીની અંદર 76+ કટઓફ અટકશે, 76+ માર્કિંગનું કટઓફ અટકશે। સાથોસાથ ઓબીસીની અંદર 77+ માર્કિંગ અટકશે, એસસીની અંદર 75+ માર્કિંગ અટકશે, એસટીની અંદર 63+ માર્કિંગ અટકશે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો, જુદી જુદી કેટેગરી વાઇઝ આટલું મેરિટ અટકવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અને સૌથી નીચું કહી શકીએ એવું મેરિટ વિદ્યાર્થી ભાઈ બહેનો આ વખતે રહેવાનું છે। કારણ કે એવા ઘણા બનાવો છે જેના કારણે વિદ્યાર્થી ભાઈ બહેનો આનું મેરિટ કટઓફ નીચે જશે, સાથોસાથ જો કોઈ અન્ય પરીક્ષાઓ વિદ્યાર્થીઓ આવી જશે તો તેના કારણે આપણે કટઓફ શક્યતા રહેલી છે। તો એ જ રીતના મહિલા ઉમેદવારની વાત કરીએ, મહિલા ઉમેદવારની જે વાત કરીએ છીએ એલઆરડીનું કટઓફની અંદર, તો જનરલ કેટેગરીની જે કાંઈ મહિલાઓ છે તેમનું કટઓફ 66+ માર્કિંગ અટકવાની શક્યતા રહેલી છે, એટલે 66 ને કદાચ 1-2 પ્લસ માઇનસ હોઈ શકે વિદ્યાર્થી ભાઈ બહેનો, અને આડેગાડે આખું કટઓફ રહેશે। સાથોસાથ ઈડબલ્યુએસ કેટેગરીના જે કાંઈ ઉમેદવાર છે, જે કાંઈ મહિલા ઉમેદવાર છે તેમનું 62+ માર્કિંગ અટકશે, ઓબીસીની જે કાંઈ મહિલાઓ છે તેમનું 65+ માર્કિંગ અટકશે, એસસી કેટેગરીની જે કાંઈ ઉમેદવાર મહિલાઓ છે તેમના 62+ માર્કિંગ અટકશે, અને એસટીની જે કાંઈ મહિલા ઉમેદવાર છે તેમનું 58+ માર્કિંગ આનું એલઆરટીનું ફાઇનલ મેરિટ અટકવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો, જે ચર્ચાઓ ચાલી રહી હતી અને જે વિદ્યાર્થી ભાઈને મૂંઝવતો પ્રશ્ન હતો એ મૂંઝવતો પ્રશ્નનું સોલ્યુશન લાવ્યા છીએ। એલઆરટીનો કટઓફ સૌથી નીચું રહેવાની શક્યતા રહેલી છે, આ રીતના કટઓફ અટકશે વિદ્યાર્થી ભાઈ બહેનો। તો આ એક મહત્વની અપડેટ હતી જે આપના સમક્ષ લઈને આવ્યા હતા। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એકવાર અવશ્ય લાઇક કરજો અને તમારા મિત્રોમાં આવડીને બધું બધું શેર કરજો। ધન્યવાદ।